હું શરદભાઈ મહેતા, પ્રમુખ માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ. સન 2078 અને સને 2021ના 5 નવેમ્બરથી શરૂ થતા નવા વર્ષ માટે હું માંગરોળ તાલુકા અને માંગરોળ શહેરના તમામ આમ જનતાઓ, હિન્દુ મુસ્લિમ, તમામ ધર્મ, તમામ પક્ષો, તમામ ફિરકાઓના લોકોને આ નવા વર્ષ માટેની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. 2 વર્ષથી જે કોરોનાની મહામારીને લીધે આપણે 2 વર્ષથી આ આપણો દિવાળીનો અથવા તો ઘણા તહેવારો આપણે ઉજવી નથી શક્યા. આ વર્ષે સરકારે છૂટછાટ આપી છે, એ ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં પણ આ વર્ષની ઉજવણીમાં આરોગ્યને નુકસાન ન થાય એ રીતે અને આપણું સ્વાસ્થ્ય, જાહેર આરોગ્ય, આપણી તંદુરસ્તી, દીર્ઘાયુષ અને સમૃદ્ધિ આ નવા વર્ષમાં આપણે પ્રાપ્ત કરીએ, ભાઈચારો, અમન અને સુખ શાંતિથી આપણે આ નવું વર્ષ વિતાવીએ. સરકારશ્રી પણ આર્થિક પછાત મજૂરો, ગરીબ લોકો, ખેડૂતો, નાના મોટા વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ જનતાને સુખાકારી માટેના સારા પગલાં આ વર્ષમાં લે અને લોકોને ખૂબ જ સમૃદ્ધ બનાવે એવી શુભકામનાઓ હું તમામને આ વર્ષ નિમિત્તે પ્રથમ દિવસે પાઠવી રહ્યો છું.